નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં આજે આપણે ચર્ચા કરવાના છે ગુણ સેવાના સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટ વિષય જેમાંનો આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને એના થોડા કિમસુક લઈ અને ભાગ ત્રણ આપણે બનાવી રહ્યા છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્ર જોડે શેર કરો તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણે આજનો વિડીયો એકત્રીસમો પ્રશ્ન એકમના સંચાલન અંગે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો એનો જવાબ છે ઉચ્ચ એટલે કે ઉચ્ચ સપાટી એ સૌથી સર્વોચ્ચ સત્તા સર્વોચ્ચ એટલે કે સૌથી મોટી સત્તા ઉચ્ચ સપાટી ઉપર હોય છે બત્રીસમો પ્રશ્ન સંચાલનના સિદ્ધાંતો એટલે શું સંચાલનના સિદ્ધાંતો એટલે કે અનુભવનો નિચોડ એટલે કે જે વ્યક્તિ પાસે અનુભવનો જે સમુદ્ર કહેવાય કે દરિયો જેના આખો નીચોડ કાઢી નાખે તેને સંચાલનના સિદ્ધાંતો કહે છે ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રેરણાતા કોણ હતા તો કે ફેડ્રિક ટેલર ને મિત્રો યાદ રાખજો કે વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રેરણાતા કોણ હતા તો કે ફેડ્રિક ટેલર ચોત્રીસમો પ્રશ્ન ઓગણીસમી સદીના અંત સુધીમાં વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે તો ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ કરવામાં આવી એ પ્રશિષ્ટ વિચારધારાઓ હતી તો મિત્રો યાદ રાખજો ઓગણીસમી સદીના અંત સુધીમાં કઈ ધારા હતી તો કે પ્રશિષ્ટ ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણાતા કોણ હતા તો કે એલ્ટન મેયો જ્યારે નવ પ્રશિષ્ટ એટલે કે વીસમી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રેરણાતા કોણ હતા તો કે એલ્ટન મેયો ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું તમારું બધું જ કામ સાચવી લેશે આ વિધાન કોણે કહ્યું હતું તો એનો જવાબ છે પ્રોફેસર ઉર્વિકે તો મિત્રો યાદ રાખજો કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું કામ તમારું બધું સાચવી લેશે એવું કહેનાર કોણ હતા તો કે પ્રોફેસર ઉર્વિક ત્યાર પછી સાડતમીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે આધુનિકની વાત આવે તો એમાં આવશે સી કે પ્રહલાદ તો સી કે પ્રહલાદ છે એનું આધુનિક વિચારધારા આધુનિક એટલે કે આધુનિક યુગમાં જે પોતાની વિચારધારા રજૂઆત કરી છે સિદ્ધાંતોની સંચાલનની તેમાં સી કે પ્રહલાદે કરી હતી ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન છે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા તો સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હેનરી ફેઓલ હતા તો મિત્રો યાદ રાખજો આમાં કે સંચાલનના ખાલી સામાન્ય વિશિષ્ટ નહીં પણ કેવા સામાન્ય સિદ્ધાંતો આપનાર હેનરી ફિયોલ હતા ઓગણચાલીસમો પ્રશ્ન કોઈ પણ કાર્યોમાંથી ખોટી દિશામાં થતાં બિનજરૂરી હલનચલનના ઉદભવ તો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ તો મિત્રો જે કોઈ કાર્યમાંથી ખોટી દિશામાં ખોટી દિશામાં એટલે કે બિનજરૂરી હલનચલન ઉદભવ અને બગાડને દૂર કરવા એટલે કે જે ધ્યેય સિદ્ધ કરવા માટેનો રસ્તો અલગ અપનાવી એટલે કે કોઈ કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવી કાચા માલની અછત ઊભી થવી આવી જે ગતિ નિરીક્ષણ છે બરાબર એ ખોટી દિશામાં જે બગાડ થાય છે એ બગાડને રોકવા માટે ગતિ નિરીક્ષણ પદ્ધતિ છે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન છે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રેરણાતા કોણ હતા તો ધ્યેયલક્ષી સંચાલનના પ્રે સિદ્ધાંતોના પ્રેરણાતા પીટર એફ ડકર મિત્રો યાદ રાખજો કે ધ્યેય સંચાલનના સિદ્ધાંતોના પ્રેરણાતા કોણ હતા તો કે પીટર એફ ડ્રકર એકતાલીસમો પ્રશ્ન શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે તો શ્રમ વિભાજન શ્રમ વિભાજન એટલે કે અલગ અલગ કાર્ય માટે બધા ભાગ પાડી દેવામાં આવે કે ભાઈ આ ડિપાટ આણું આ ડિપાટાણું એટલે કે આ વિભાગમાં આ કાર્ય આ વિભાગમાં આ કાર્ય એટલે કે શ્રમ વિભાજનના જે અમલ છે એ અમલને વિશિષ્ટકરણ કહે છે ક્યુ કરણ કહે છે તો કે વિશિષ્ટકરણ ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન છે કે જો કર્મચારીઓને તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો સેમાં વધારો થાય છે તો એનો જવાબ છે મજૂર ફેરબદલી દર તો જો કર્મચારીને કાર્યક્ષમતામાં એટલે પોતે જે કાર્ય આપે છે કંપનીને જે પોતાનું યોગદાન આપે છે એના બદલામાં તેને વળતર રૂપી એની અપેક્ષા મુજબ સંતોષાય નહીં તો એવા સંજોગોમાં મજૂરીની શું થાય છે તો કે ફેરબદલી દર એટલે કે એક મજૂર આવે તો બીજો મજૂર જાય ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન છે કે સંચાલનના વિચારધારાઓને કોણે જંગલ તરીકે ઓળખાવી છે તો મિત્રો જ્યારે પણ જંગલ તરીકે ઓળખાવી છે એવો શબ્દ આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે હેરોલ કુંતું આ વિચારધારાઓ રજૂ કરી છે તો સંચાલનના વિચારધારાઓ કોણે તો કે હેરોલ કુંતુજ ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર એટલે ખાલી જગ્યા તો એમાં આવશે કે આધુનિક સંચાલનના પિતાનું બિરુદ મેળવનાર કોણ તો કે પીટર ડ્રકર ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કેટલાક સિદ્ધાંતો આપ્યા છે તો મિત્રો યાદ રાખજો કે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કેટલા તો કે આઠ જ્યારે હેનરી પિયોલે છેતાલીસમો પ્રશ્ન છે તો હેનરી પિયોલે સંચાલનના સી કેટલા સિદ્ધાંતો આપ્યા છે તો હેનરી ફિયોલની વાત આવે ત્યારે કેટલા તો કે ચૌદ હેડ્રિક ટેલરની વાત આવે તો આઠ અને હેનરી ફ્યોલની વાત આવે તો ચૌદ તો મિત્રો અહીં આપણો વિડીયો પૂરો થાય છે ફરી નવા વિડીયો સાથે નવા ભાગ સાથે ફરી મળશું તો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો તો વિડીયો જોવા બદલ સૌનો આભાર થેન્ક યુ